नमस्कार, मारु नाम जूही पलायन छे अने आज अमदावादनी गुफा खाते स्थित दी आर्ट गैलरी में मारु प्रदर्शन नो ओपनिंग छे। हूँ राजकोट थी छूँ अने मैं एम ए विथ इंग्लिश लिटरेचर नो अभ्यास कर्यो छे। कला क्षेत्र में मारु पदार्पण मारा कलागुरु नी हिम्मत अने प्रोत्साहन थी थयुं छे। मारा कलागुरु श्री बळवंत भाई जोशी राजकोटना खूबज सुप्रसिद्ध वरिष्ठ कलाकार हता। तेओ हमणा थोड़ा वक्त पहला ज ही पास्ड अवे अने एमने एमनी पासेथी ज मैं कलानी तालीम लीधी छे। आ प्रदर्शन में हूँ बे शैलीओ रजू करूँ छूँ। एक तो छे मंडला आर्ट, मॉडर्न मंडलास, जेमां कलर, ज्योमेट्री अने पेटर्न ने खास प्रोमिनंस आप्यो छे। अने बीजू छे इंडियन ट्रेडिशनल आर्ट, जे મારા કલાગુરુ શ્રી બળવંત ભાઈ જોશીએ વિકસાવેલી શૈલી છે, જેમાં આપણે ટ્રેડિશનલ આર્ટ અને ફોક આર્ટ એટલે કે સૌરાષ્ટ્ર કચ્છની લોકકલાના અમુક એલિમેન્ટ્સ એ મિક્સ કરી અને દાદાએ પોતાની આગવી શૈલી ડેવલપ કરી હતી અને તેઓએ જ તાલીમ આપી છે અને એમની શૈલીમાં મારા ઓરિજિનલ વર્ક્સ હું પ્રેઝન્ટ કરું છું। અમદાવાદની જનતાને મારો ખાસ ઇન્વિટેશન છે કે આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ મીટિંગ યુ ઓલ સૂન। આજના બેન જોઈના ચિત્ર પ્રદર્શન વખતે મારા જેવા અચિત્રકારને આમંત્રણ મળ્યું એ અમારા માટે તો ગોળના ગાડા મળ્યા બરાબર કણાય। હું તો લોકકલાનો યાત્રી, લોક સાહિત્યનો યાત્રી, લોક સંસ્કૃતિનો યાત્રી, પણ મને આ ચિત્રકળા માટે અહીંયા આમંત્રણ મળ્યું એના માટે સૌ પહેલાં તો જોઈએ અને એમના માતા પિતાને એમના પરિવારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। ખરેખર તો અમદાવાદના ચિત્રકારોના પ્રદર્શનો તો અહીંયા ખૂબ થાય છે, પણ રાજકોટની એક દીકરી અને એ પણ બળવંતભાઈ જોશીની વિદ્યાર્થીને જ્યારે પોતાના ચિત્રો લઈને અહીં અમદાવાદના આંગણે આવ્યું હોય ત્યારે એને આવકાર આપતા અમારા હૃદયના આનંદ મોરલા એક સામતા ટવકી ઉઠે એવો રૂડો અવસર આજે અહીંયા રચાયો છે। એમાં અમારે ભૈરીબેન, પરિયાણીબેન જેવાની પાછી ખાસ ઉપસ્થિતિ હોય ત્યારે અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે। મિત્રો, સાહિત્યકાર, ચિત્રકાર, કલાકાર માણસ એમના નથી થતું। કલાકાર હંમેશા એમ કહેવાય છે કે પૂર્વજન્મના સંસ્કારો લઈને હંમેશા જન્મે છે, એને વાતાવરણ મળતા એના સંસ્કારો ખીલી ઉઠે છે અને એ પછી સતત રિયાઝ કરવાથી એ એમાં સિદ્ધિના શિખરે બેસી શકે છે। બેન જુહી આજે કોલેજનો અભ્યાસ કરતાં કરતાં આમ તો અંગ્રેજી વિષય સાથે એણે અંગ્રેજી સબ્જેક્ટ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ છે। હવે અંગ્રેજી ભણનાર વિદ્યાર્થીઓને ચિત્રકળામાં રસ પડે એવું ભાગ્ય જ બને, પણ મેં કહ્યું એમ એને કંઈક પૂર્વજન્મના સંસ્કારો પ્રગટ થયા હશે એના પરિવારમાં અને મા બાપનો સહકાર મળ્યો હશે એટલે એ અહીં સુધી પહોંચી, અને વધારે તો એ કે એને બળવંતભાઈ જોશી જેવા સમૃદ્ધ કલાગુરુ મળ્યા, કારણ કે આમાં કલાગુરુ મળે એ બહુ મહત્ત્વની વાત હોય છે અને કલાગુરુના પ્રોત્સાહનથી, કારણ કે બળવંતભાઈનું તો બહુ મોટું નામ આજે સોમાભાઈ આપણે ત્યાં થઈ ગયા, કુમાર મંગળસિંહજી થઈ ગયા, હોળીદાસ પરમાર થઈ ગયા, બળવંતભાઈ જોશી થઈ ગયા,
આ બધા ચિત્રકારોની એક પેઢીએ આપણને ટ્રેડિશનલ ચિત્રકલાનો એક જબરદસ્ત વારસો આપ્યો છે. આજે પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણને કારણે આપણા બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણ્યા પછી આપણી કલા, સંસ્કાર, સંસ્કૃતિ બધાને ભૂલતા જાય છે. ત્યારે આ કલા સંસ્કૃતિને, ચિત્રકલાને જાળવવાનો પ્રયત્ન બેન જુહીએ કર્યો એના માટે એ લાખ લાખ અભિનંદનની અધિકારી છે, લાખ લાખ અભિનંદનની અધિકારી છે. એને ખાસ અભિનંદન આપું છું કે આ ચિત્રકલાની પરંપરા એ જે પલવંતભાઈની સ્ટાઇલમાં ઊભી કરી છે એ તું જાળવજે. આજે તારું અહીંયા બીજું ચિત્ર પ્રદર્શન છે. આ પ્રદર્શન જોયા પછી બળવંતભાઈનો આત્મા જ્યાં પણ હશે ને એ પરમ શાંતિ પામતો હશે કે ભાઈ ચાલો મારી વિદ્યાર્થીની આજે આ સ્ટેજે પહોંચી અને અમદાવાદના ચિત્રકારો એના ચિત્રો જોવા માટે અહીંયા આવે છે. ખૂબ આનંદની અને ગૌરવની વાત છે. બસ એમાં એ રમમાં રહે જોઈ અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી અમારી હાર્દિક શુભકામનાઓ અને તને ખૂબ ખૂબ અભિનંદન. રવિશંકર ઘણા ઘણા વર્ષ થયા
17-17 આસપાસ ગીત ગોવિંદ ઉપર આખી સિરીઝ બનાવી હતી ના રાજકોટ જેવું એટલે અમને ઘરે અચૂક જવા ને રેગ્યુલર મળવા જવાનું મારા પડોશીમાં એક અમારા દાદા મારા બહુ જા 55 કરી છે એમના ઘરે મળવા લઈ જાય એમના એક મળવા કલાક સુધી સત્સંગ કરતા આપણા પરંપરાને તમે જાળવી છે ને બહુ મોટી વાત છે આજે આની કિંમત થવાની છે મોડર્ન ચિત્રકાર તો બધા ટ્રેડિશનલ વાળા મોડર્નમાં બધા પડી ગયા પણ ગુરદાસ પરમારે ગુરદાસ પરમારે બે વાય છે બાપ એટલે શું વાત છે મેં દીકરીઓ મેં કહેવાય